गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण छनी अंदर सुभाषिता ने पाठ नंबर 7 संस्कृत विषय में सुभाषिता ने तेना विषय जुए तो आप आगला वीडियो नी अंदर के पाठ 7 सुभाषिता ने विषय आप जोई चूक्या था, समझी चूक्या था अने आपणे जे स्वाध्याय छे ए करवानु बाकी हतु। तो આપણે અહીં જોયું હતું કે ચિત્ર દ્વારા આપણે બધું ભણી ચૂક્યા હતા કે હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું એ સચ્ચાઈ છે, કાનનું ઘરેણું જ્ઞાન છે અને ઘરેણા બીજા પહેરીએ એ શું કામના એવું। પછી અહીં જે બે કાગડો અને કોયલ છે સમાન દેખાય છે પણ એમનામાં જે ભેદ રહેલો છે એના દ્વારા આપણે કે જે સચ્ચાઈ છે એ કેવી રીતે સાચા વ્યક્તિ અને દુર્ગુણ વ્યક્તિ વચ્ચેનો ભેદ છે એ સમજ્યા હતા કાગડા અને કોયલ દ્વારા। પછી આપણે ત્રીજું જોઈએ તો કે મન, વચન અને કર્મ, કે જેવું મન હોય આપણે તેવી આપણું વાણી હોય છે અને જેવી આપણી વાણી, જેવું આપણે બોલીએ, સારું બોલીએ કે ખરાબ બોલીએ, તે આપણું પોતાનું કર્મ હોય છે। પછી જોયું હતું આપણે તો કે જે આપણી મમ્મી છે, માતા છે, એ બધા તીર્થો સમાન હતા અને પિતા છે એમને બધા દેવો સ્વરૂપ માનવામાં આવેલા છે, જે દેવો છે એમના સ્વરૂપ આપણા પિતાને માનવામાં આવ્યા છે, તેથી આપણે માતા પિતાનું પૂજ્ય ભાવ એટલે કે માન સન્માન રાખવું જોઈએ। પછી છેલ્લે જોયું હતું કે જો આપણે સુખની ઈચ્છા રાખીએ તો આપણે વિદ્યાનો ત્યાગ કરી દેવાનો છે અને જો આપણે વિદ્યા મેળવવી છે, આપણા જીવનમાં આગળ વધવું છે તો તેના માટે આપણે સુખનો ત્યાગ કરવો પડે છે। જો તમને સુખ અને સુખ જોઈતું હોય અને આપણે જીવનમાં આગળ પણ વધવું હોય તો એકસાથે બંને કામ કઠિન છે, તેથી આપણે કોઈ પણ એક વસ્તુ છે એનો ત્યાગ કરવો પડે છે। તો અહીં આપણે હવે જોઈએ કે જે સ્વાધ્યાય છે પાઠ નંબર 7નું, તે તો સ્વાધ્યાયની અંદર આપણને પહેલો પ્રશ્ન છે એ કે નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો, કે નીચે જે શબ્દો આપેલા છે એને આપણે સારી રીતે ઉચ્ચાર કરવાનો છે। તો સાંભળો, કંઠસ્ય, શ્રોતસ્ય, ભૂષણે, પ્રયોજનમ, સાધુના, મેકરૂપતા। હવે આને સંધિ છૂટી પાડીએ તો સાધુ નામ અને એકરૂપતા થાય, પણ અહીં શબ્દ કયો છે, સાધુ નામે કરૂપતા। હવે પહેલો પ્રશ્ન આપણે સારી રીતે ઉચ્ચારણ કરવાનો હતો એ જોયું, હવે બીજો પ્રશ્ન છે એની અંદર જોઈએ તો કે પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે ફરીથી લખો। તો તમારે આ જે શબ્દો આપેલા છે એ શબ્દોને શું કરવાનું છે કે અહીં જોઈને સારા અક્ષરથી લખવાનું છે, કે પહેલું છે ભૂષણ એટલે આભૂષણ, પછી કૃષ્ણ, કૃષ્ણ એટલે કાળો, અને સુખાર્થીન, સુખાર્થીન એટલે સુખેથી, પછી સર્વતીર્થમય, સર્વતીર્થમય એટલે કે બધા તીર્થો સમાન, પછી ક્રિયાયામ, ક્રિયાયામ, આ શબ્દ તમારે અહીં જોઈ જોઈને જ બાજુમાં સારા અક્ષરથી લખવાના છે। હવે આગળ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, કે નીચે આપેલા જોડકા પાઠના આધારે યોગ્ય રીતે જોડો। આપણે અહીં પાઠ જોઈ ગયા હતા અને આ પાઠના આધારે જ આપણે શું કરવાનું છે કે પ્રશ્ન 3 છે એની અંદર જોડકા જોડવાના છે। તો આપણે જોઈએ જોડકા જોડીએ તો કે નીચે આપેલા પાઠના આધારે જોડકા જોડો, તો આ એ વિભાગ છે અને આ બી વિભાગ છે, તો અહીં જે આપણને કોષ્ટક આપેલા છે તો આ જે પહેલો પ્રશ્ન છે, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમું જોડકું છે એની સાથે આમાંથી કયું આવે છે એ તમારે અહીં નંબર લખવાના રહેશે, અથવા તો તમે આ જે શબ્દ છે એ પણ અહીં લખી શકો છો, પણ કોષ્ટક નાનું છે તો તમે એની અંદર જે નંબર આવતા હોય એ નંબર લખી શકો। હસ્તસ્ય ભૂષણમ, હાથનું આભૂષણ શું છે તે આપણે અહીંથી શોધવાનું છે, હાથનું ભૂષણ શું છે તો આપણે જોઈ ગયા હતા તો કે હસ્તસ્ય ભૂષણમ દાનમ, શું હતું, દાનમ, તો અહીં કોષ્ટકમાં
ત્રણ લખવાનું અને દાનમ, શું આવશે? દાનમ. પછી છે કાકહ, જે કાગડો છે એ કેવો છે? તો અહીં આપણે કૃષ્ણ, વાચહ, પછી વિદ્યામ, કંકણમ કે શાસ્ત્રમ. તો કાગડો છે કેવો છે? કાળો છે. તો અહીં એક નંબર લખો અને લખો કૃષ્ણ. શું થાય? કૃષ્ણ કાગડો કાળો છે. પછી આગળ જોઈએ ત્રીજો, યથા ચિત્તમ તથા, એટલે કે જેવું મન તેવી. શું થાય? યથા ચિત્તમ તથા. આપણે શું જોયું હતું? વાણી. કે યથા ચિત્તમ તથા વાચ, એટલે કે જેવું મન તેવી વાણી. તો અહીં શું આવશે? ત્રીજામાં વાચ. તો અહીં બે લખો અને લખો વાચ, એટલે કે જેવું મન તેવી આપણી વાણી. પછી છે ચોથું, સ્રોતસ્ય ભૂષણમ. સ્રોતસ્ય એટલે કે કાનનું આભૂષણ શું છે? તો આપણે અહીં પહેલું આવી ગયું, બીજું આવી ગયું, ત્રીજું પણ આવી ગયું. હવે કેટલા રહ્યા તેમાંથી શોધવાના? તો કે વિદ્યામ, કંકણમ અને શાસ્ત્રમ. તો કાનનું આભૂષણ શું છે? તો અહીં જે શાસ્ત્રમ છે એ આવશે. કાનસ્ય ભૂષણમ શાસ્ત્રમ, એટલે કે જ્ઞાન એ કાનનું આભૂષણ છે, કાનનું ઘરેણું છે. પછી સુખાર્તી અને ત્યજેત, હવે બે જ રહ્યા છે, વિદ્યામ અને કંકણમ. જે સુખ મેળવવા માંગે છે એને શેનો ત્યાગ કરવો જોઈએ? તો અહીં આપણને વિદ્યામ. જે ચોથું છે એ અહીં શું આવે છે? વિદ્યામ. કે સુખાથી ત્યજેત વિદ્યામ, જેને સુખ મેળવવું છે એણે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. પછી પ્રશ્ન નંબર ચાર, કે નીચે આપેલા વિધાનો સામે કોષ્ટક સામે પાઠના આધારે આપેલા ખાનામાં ખરા અથવા ખોટાની નિશાની કરો. અહીંયા આપણને કોષ્ટક આપી દીધા છે, એની અંદર આપણે ખરા અથવા ખોટાની કરવાના છે, જે આપણે પાઠમાં જોઈ ગયા છે તે પ્રમાણે. તો હવે જોઈએ પ્રશ્ન ચારની અંદર પહેલું વાક્ય, માલા કંઠસ્ય ભૂષણમ. માળા છે એ આપણા ગળાનું આભૂષણ છે. તો આપણે જે પહેલા જ શ્લોકમાં જોઈ ગયા હતા કે ગળાનું ઘરેણું સચ્ચાઈ છે, સત્ય છે, તો માળા છે ઘરા માલા કંઠસ્ય ભૂષણમ, એ શું આવશે? ખોટું. પછી છે બકહ કૃષ્ણ હંસઃ કૃષ્ણ. બકહ એટલે બગલો કાળો છે અને હંસઃ કૃષ્ણ, હંસ કાળો છે. ઓકે, હવે બગલો અને હંસ એ કાળા છે? તો કે નહીં, એ સફેદ છે. તો અહીં જો કાકહ કૃષ્ણ અને પીકહ કૃષ્ણ હોય તો વાક્ય સાચું હોત, પણ અહીં બકહ અને હંસ, હંસ અને બગલાની વાત કરવામાં આવી છે. તો આ બીજું વાક્ય પણ કેવું છે? ખોટું છે. પછી ત્રીજું વાક્ય જોઈએ, તો કે ત્રીજું વાક્ય છે વિદ્યાર્થી ત્યજેત સુખમ. વિદ્યાર્થીઓ છે એ સુખનો ત્યાગ કરે છે. તો આ વાક્ય છે સાચું છે, કારણ કે જે વિદ્યાર્થીઓ ભણવા માટે મહેનત કરે છે, આગળ આવવા માટે મહેનત કરે છે, તો તે લોકોએ ઘણું બધું સુખ છે હોય તેનું ત્યાગ પણ કરવું પડતું હોય છે, કે ઘણા વખત સુધી એ લોકો ફરવા ન જઈ શકે કે કશે જઈ ન શકે, તો એ જે એમનું સુખ છે રમવાનું પણ ઓછું કરી નાખવામાં આવે, તો એ વિદ્યાર્થીઓ છે સુખનો ત્યાગ કરે છે. પછી ચોથું, સર્વ તીર્થમયી માતા, કે બધા તીર્થો સમાન આપણી માતા છે. જે બધા તીર્થો છે એમના સ્વરૂપ તેમના સમાન આપણી માતા છે. તો આ વાક્ય પણ સાચું છે. પછી પાંચમું, યથા ચિત્તમ તથા વાચ, એટલે કે જેવું મન તેવી વાણી. આ વાક્ય પણ સાચું છે. ઉપરના બે ખોટા અને નીચેના ત્રણ સાચા છે. હવે આગળ જોઈએ પ્રશ્ન પાંચ, સુભાષિતોને શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન અને ગાન કરો, કે સારી રીતે આપણે એને વાંચવાનું છે. તો કે હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યમ કંઠસ્ય ભૂષણમ, સ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ, ભૂષણ હે કેમ પ્રયોજનમ. પછી કાકહ કૃષ્ણ પીકહ કૃષ્ણ, કો ભેદ કાક પીકયો, વસંત સમયે પ્રાપ્તે કાકહ કાકહ પીકહ પીકહ.
यथा चित्तम तथा वाचो यथा वाचस तथा क्रिया चित्ते वाण्याम क्रियायाम च साधुनाम एक रूपता सर्वतीर्थमय माता सर्वदेवमय पिता मातरम पितरम तस्मात् सर्वयत्नेन पूजयत् सुखार्थी त्यजेत विद्याम विद्यार्थी त्यजेत सुखम सुखार्थिनः पूतो विद्या पूतो विद्यार्थिनः सुखम। હવે આવી રીતે તમારે સ્વાધ્યાય છે પ્રશ્ન 5 કે જે ને શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચવાનું છે અને ગાન કરવાનું છે। પછી જોઈએ પ્રશ્ન નંબર 6 કે તમારા શિક્ષક બોલે તે પદો સાંભળીને શુદ્ધ અને સુંદર અક્ષરે લખો। જો હું અહીંથી કોઈ પણ શબ્દ છે એ બોલું તો કે હું બોલું કૃષ્ણ હ તો તમારે એ શબ્દ સાંભળવાનો અને તમારી નોટબુકમાં સારી રીતે લખવાનું। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 કે પ્રશ્ન નંબર 7 છે તેની અંદર ઉદાહરણ દર્શાવ્યા મુજબ પદો બનાવો બોલો અને લખો। હવે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે હસ્ત એટલે હાથ અને હસ્તસ્ય એટલે હાથનું હસ્ત એટલે ખાલી હાથ થાય અને હસ્તસ્ય એટલે હાથનું। પછી અહીંયા કંઠ આપેલું છે તો આપણે પાછળ શું લગાડવાનું છે સ્ય ધાતુરૂપ છે એ લગાડવાનું છે તો કંઠ એટલે કંઠસ્ય એવી રીતે આપણે જોયું કે કંઠ એટલે કંઠસ્ય। પછી આગળ કયો શબ્દ છે તો કે શ્રોતમ શ્રોતમ એટલે શું આવશે શ્રો આગળ જોઈએ આપણે શું આવે છે શ્રોતમ એટલે શ્રોતસ્ય શ્રોતસ્ય સ્ય ધાતુરૂપ લગાડવાનું છે। પછી પાદઃ પાદઃ એટલે શું આવે છે પગ તો પાદસ્ય પગનું અહીં શ્રોતસ્ય એટલે કાનનું અને પાદઃ એટલે પગનું। પછી જોઈએ મુખમ એટલે મોડાનું મુખસ્ય શું આવે છે મુખસ્ય ધાતુરૂપ લાગશે। પછી આગળનો શબ્દ છે નેત્રમ એટલે આંખનું ઘરેણું તો નેત્રસ્ય શું આવશે નેત્રસ્ય। આવી રીતે તમારે આજે આપણને ઉદાહરણ આપેલું છે એ રીતે બનાવવાના છે। પછી પ્રશ્ન નંબર 8 કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં આપણને કૌંસમાં આપી દેવામાં આવ્યા છે જે શબ્દો છે એ અને એ શબ્દોનો આપણે ઉપયોગ કરીને જે ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે। તો હવે આપણે જોઈએ તો કે વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજેત વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજેત શું ત્યજે છે વિદ્યાર્થીઓ તો કે શું આવે આન્સર આપણો સુખમ કે વિદ્યાર્થી ત્યજેત સુખમ। પછી બીજું છે સુખાર્થી ખાલી જગ્યા ત્યજેત જે સુખ પ્રાપ્ત કરવા માંગે છે શેનો ત્યાગ કરે છે પુસ્તકનો ત્યાગ કરે છે। પછી ક્રિયાશીલ ખાલી જગ્યા ત્યજેત જે કાર્ય કરવામાં વધારે પડતો હોય જે કંઈ પણ કાર્ય છે એને ગમે છે કાર્યશીલ છે તો એ શેનો ત્યાગ કરશે ઊંઘનો નિંદ્રામ એટલે ઊંઘ એનો ત્યાગ કરે છે। પછી સજ્જન ખાલી જગ્યા ત્યજેત જે સજ્જન વ્યક્તિઓ છે સારા વ્યક્તિઓ છે જે સાધુ સંતો છે એનો એ શેનો ત્યાગ કરે છે તો કે ક્રોધનો ત્યાગ કરે છે એ લોકોમાં દયાનો ભાવ રહેલો હોય તો ક્રોધનો ત્યાગ કરે છે। પછી મિત્રમ ખાલી જગ્યા ત્યજેત મિત્ર શું ત્યજે છે સ્નેહ એટલે પ્રેમાળ ભાવ અને ધૃણા એટલે નફરત કે આ જે ધૃણા છે એ ત્યજે છે તો ખાલી જગ્યામાં શું આવે છે ધૃણા। પ્રશ્ન 8 થઈ ગયો હવે પ્રશ્ન નંબર 9 પ્રશ્ન 9 ની અંદર આપણે જોઈએ તો કે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય બનાવો અને લખો। અહીંયા આપણને શબ્દો આપેલા છે કે અન્નમ મનઃ બીજમ ફલમ રાજા અને પ્રજા। પછી અહીં ઉદાહરણ શું છે યથા ચિત્તમ તથા વાચા એટલે કે જેવું મન તેવી વાણી એના પરથી આપણે આ જે શબ્દ આપેલા છે એ લઈને વાક્ય બનાવવાનું છે કે યથા અન્નમ કે યથા પહેલો શબ્દ છે યથા અન્નમ તથા પછી શું થાય મન યથા અન્નમ
તથા મન. આવી રીતે આપણે પહેલું વાક્ય છે બનાવવાનું છે કે જેવું અનાજ છે તેવું જ મન છે. પછી બીજું વાક્ય જોઈએ તો કે યથા બીજમ, યથા બીજમ તથા ફલમ, યથા બીજમ તથા ફલમ, કે જેવું આપણે બીજ રોપીશું એવું જ ફળ આપણને મળશે. જો આપણે કોઈ વ્યક્તિ છે કે જેની સાથે ખૂબ સારી રીતે એવો વ્યવહાર કર્યો છે તો તે પણ આપણી સાથે સારી રીતે વ્યવહાર કરશે. તો આપણો જે વ્યવહાર આપણે એમની સાથે કર્યો હતો એનો ફળ સ્વરૂપે એમનું જે વ્યવહાર છે આપણને અહીં જોવા મળે છે. પછી ત્રીજું વાક્ય છે કે યથા રાજા, યથા રાજા, કે જેવો રાજા તથા પ્રજા, એટલે કે યથા રાજા તથા પ્રજા, એટલે કે જેવો રાજા તેવી પ્રજા. હવે રાજાનો, રાજાના રાજાના જે સ્વભાવ હોય છે રાજ્યમાં રાજાનો પ્રજા પ્રત્યે, તો પ્રજાનો પણ રાજા પ્રત્યે તેવો જ સ્વભાવ રહે છે. અહીં આપણું પાઠ નંબર 7 કે જે આપણું સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે સુભાષિતાની, તે પણ આપણે જોયું. તો હવે અહીંયા જે સ્વાધ્યાય છે એ તમારા નોટબુકની અંદર લખવાનું છે કે જે તમારી સંસ્કૃતની નોટ્સ છે તેની અંદર. અને પછી હવે આપણે છેલ્લે છે એનું ભાષાંતર પણ હું તમને આપી દઉં છું કે એ ભાષાંતર તમારે વાંચવાનું અને તમારી નોટબુકમાં લખવાનું રહેશે. અહીંયા હવે પાઠ નંબર 7 સુભાષિતાનીનું તમને ભાષાંતર આપી દેવામાં આવ્યું છે કે આ જે પહેલો નંબર છે એ પહેલા શ્લોકનું ભાષાંતર છે, બીજા શ્લોકનું, ત્રીજા, ચોથા અને પાંચમા, એ પાંચેય શ્લોકનું ભાષાંતર તમને અહીં મેં આપી દીધું છે. એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે અને ભાષાંતર છે એ પણ તમારે મોડે કરવાનું રહેશે. અને જે સ્વાધ્યાય છે હમણાં મેં તમને કરાવ્યું એ પણ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. થેન્ક યુ.